જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રીનાથજી બાવાને મોજડી ધરાવી તેનો વાર્તા પ્રસંગ કરીશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી પુરુષોત્તમજી એકવાર સુવર્ણની રત્નજડિત સુંદર મોજડીઓ સિદ્ધ કરાવીને શ્રીનાથજી બાવાને અંગીકાર કરાવવા નાથ દ્વારા પધાર્યા. આપે જુદા જુદા પ્રદેશમાં પધારી ત્યાં આવેલી ભેટમાંથી શ્રીનાથજી બાવા માટે આ મોજડીઓ સિદ્ધ કરાવી હતી. મોજડીઓ પ્રભુને શીતકાળમાં જ ધરાવાય. શ્રી પુરુષોત્તમજી નાથ દ્વારા પધાર્યા ત્યાં સુધીમાં શીતકાળ પૂર્ણ થઈ ગયો હતો. ગ્રીષ્મ ઋતુની ગરમીમાં મોજા કે મોજડીઓ પ્રભુને ધરાય નહીં. શ્રી પુરુષોત્તમજીને ખૂબ જ તાપ થયો. પહેલી વાર લઈ આવેલ ભેટનો વિનિયોગ શ્રીનાથજી બાવાને માટે કરવાની તેને ખૂબ જ ઈચ્છા હતી. આપ શ્રી તિલકાયત શ્રી દાઉજી મહારાજને વિનંતી કરી શ્રીનાથજી બાવાને મોજડીઓ ધરવાનો મારો મનોરથ પૂર્ણ થાય તેવી કૃપા કરો. શ્રી દાઉજી મહારાજે પ્રભુના સુખનો અને શ્રી પુરુષોત્તમજી મહારાજ વલ્લભકુલના બાળક જાણીને તેમનો મનોરથ અંગીકાર કરવાનો તાપ જાણીને એક વચનો માર્ગ બતાવ્યો. ભલે કાલે આપ શૃંગાર કરીને પ્રભુને મોજડીઓ ધરાવજો, પરંતુ રાજભોગના દર્શન પછી અનુસર કરતા પહેલાં વળી કરી લેજો. આ આજ્ઞા પ્રમાણે બીજા દિવસે શ્રીજી બાવાને શૃંગાર સમયે મોજડીઓ ધરાઈ. શ્રી દાઉજી મહારાજે મુખિયાજીને આજ્ઞા કરી કે તમે રાજભોગના દર્શન પછી અનુસર કરતા પહેલા આ મોજડીઓ વળી કરી લેજો. આજ્ઞા આપીને દાઉજી મહારાજ પોતાની બેઠકમાં પધાર્યા. પણ શ્રી પુરુષોત્તમજીને આટલાથી સંતોષ ના થયો. તેમની ઈચ્છા હતી કે મોજડીઓ પ્રભુને સાંજ સુધી ધરાયેલી રહે. મુખિયાજીને વિનંતી કરી મોજડીઓ વળી ના થાય તેવું કર્યું અને મોજડીઓ ધરાયેલી રહી. પણ શ્રીજી બાવાને આ ના ગમ્યું. ગ્રીષ્મ ઋતુ અને પગમાં ભારે મોજડીઓ. સેવક પોતાનો સ્વાર્થ કે આનંદ માટે કલ્પિત પ્રકારે સેવા કરે તે બરાબર નથી. સેવકો આ પ્રકારે કરે તો સેવામાં શિસ્ત સચવાય નહીં, પરિણામે મને જ શ્રમ થશે. આમ વિચારીને ખીમનોરમાં બિરાજતા શ્રી હરિરાયજીને શ્રીજી બાવાએ આજ્ઞા કરી, આપ સત્વર અહીં પધારો. ગરમીમાં મોજડીઓથી હું પરેશાન થઈ રહ્યો છું. મોજડીઓ વળી કરો જેથી હું સુખેથી ખેલવા પધારું. શ્રી હરિરાયજી તે સમયે ખીમનોર બિરાજતા હતા. શ્રીજી બાવાની તેના ઉપર ખૂબ કૃપા હતી. જ્યારે પણ કોઈ શ્રમ થાય ત્યારે શ્રીજી બાવા શ્રી હરિરાયજીને સાક્ષાત આજ્ઞા કરતા, પોતાને થયેલો શ્રમ દૂર કરવા કહેતા. શ્રી હરિરાયજીને પણ તેમના માટે અપાર પ્રેમ હતો. તેથી જ આજે આજ્ઞા સાંભળીને ભાવ વિભોર થઈ શ્રી હરિરાયજી ઘોડા ઉપર સવાર થઈને નાથ દ્વારા પધાર્યા. સ્નાન કરી ચાવીઓ મંગાવી તાળું ખોલી નિજ મંદિરમાં પધાર્યા. શ્રીજી બાવાને થયેલા પરિશ્રમ બદલ ક્ષમા માગી મોજડીઓ વળી કરી પાછા ખીમનોર પધાર્યા. આમ શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજીના સમકાલીન હતા. આપ શ્રીની ઉંમરાવસ્થા હતી તે સમયે શ્રી પુરુષોત્તમજીની યુવાવસ્થા હતી. શ્રી પુરુષોત્તમજીના સમયમાં શ્રી વલ્લભ વંશવૃક્ષ ફૂલી ફાલીને ખેખુર વડલા સમૂહ બન્યું હતું.
તેથી તેની વડવાઈઓ ભારતના જુદા જુદા સ્થળોએ રોપાઈ ચૂકી હતી. આપશ્રીના સર્વ સમકાલીન ગોસ્વામી બાળકોમાં શ્રી હરિરાયજી સૌથી વિશેષ પ્રૌઢ વિદ્વાન મહાનુભાવ હતા. શ્રી પુરુષોત્તમજીના પ્રાગટ્ય સમયે શ્રી હરિરાયજીની વય 65 વર્ષની હતી. આપ શ્રી 125 વર્ષ જેટલો લાંબો સમય ભૂતલ ઉપર બિરાજ્યા હતા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.